પાડાના વાંકે પખાલીને ડામ. આ કહેવત મુજબ જામનગરની સહકારી બેંક એવી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં પણ કંઈક આવું જ બનવા જઈ રહ્યું છે. કોરોનાના કહેર વચ્ચે આર્થિક મંદી ભરડો લઈ ગઈ છે ત્યારે સરકાર લોકોને આત્મનિર્ભર બનાવવા માટે ખાસ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ લોનની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ સામાન્ય જરૂરિયાતમંદ લોકોને આ લોનનો લાભ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં નહીં મળે. બે મહિના ઉપરાંત લોકડાઉનની સ્થિતિને લઈ ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા, જેથી નાના ધંધા ઉદ્યોગોને બેઠા કરવા સરકારે નાના ઉદ્યોગકારોને રૂપિયા 1 લાખની ઓછા વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી. પરંતુ જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકે નાના ઉદ્યોગકારોને લોન આપવા માટે હાથ અદ્ધર કરી દીધા છે. આત્મનિર્ભર યોજના હેઠળ લોન આપવાની જાહેરાત કરી હતી, પરંતુ જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં લોન નહીં આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ ગોંડલની બેંક દ્વારા પણ લોન બાબતે નનૈયો ભણ્યો હતો. કોવિડ-19 કોરોનાની મહામારી વચ્ચે આર્થિક મંદીનો સામનો કરી રહેલા નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ તેમજ કારીગરો અને સમગ્ર માટે વ્યાજ સહાય યોજના ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર દ્વારા 16 મે 2020ના ઠરાવ કરવામાં આવ્યો હતો, જે ઠરાવ અનુસંધાને આ લોન લોકોને આપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી માટે જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ બોલાવવામાં આવી હતી. બેંકમાં આત્મનિર્ભર થવા માટે લોન આપવા માટે નિર્ણય કરવા માટે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ બોલાવવામાં આવી હતી. 16 દરેક ડાયરેક્ટરોની બોર્ડ ઓફ ડિરેક્ટરની મળેલી બેઠકમાં ચેરમેન સહિત માત્ર 5 ડાયરેક્ટર જ હાજરી આપી હતી, ત્યારે 1 ડાયરેક્ટર બીમાર સબબ જ રાજા રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો હતો. જો કે 10 એટલે કે મોટાભાગના ડાયરેક્ટર હાજર નહીં રહેતા આત્મનિર્ભર યોજના નિર્ણય લઈ શકાયો નહોતો, જેથી બેંકના ડાયરેક્ટર ગેરહાજરીને કારણે આ યોજનાની અમલવારી સરકારી ઠરાવ ક્રમાંક 2424 મુજબ મિટિંગ મળતી આવશ્યક હતી અને જે મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં સરકારી રજિસ્ટર સહિત બેંક વાઇસ ચેરમેન અને અન્ય મોટાભાગના ડાયરેક્ટર ગેરહાજરીમાં આ યોજનાની અમલવારી કરવામાં કોરમ નહીં થવાથી આત્મનિર્ભર લોનની અમલવારી નહીં થાય તેમ બેંકના ચેરમેન અશોકભાઈએ જણાવ્યું હતું. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર.